राजकोट नी करीए, राजकोट डेरी नुं राजकारण गरमायु छे। बुधवारे किसान संघे राजकोट डेरी में भ्रष्टाचार थतो होवानुं अने सगावात चालतो होवानुं आक्षेप कर्यो छे, जेनो आजे राजकोट डेरी ना चेरमेन पत्रकार परिषद करी जवाब आप्यो हतो। डेरीना चेरमेन गोविंद रणपरियाए कह्यु के किसान संघना आक्षेपो पाया विहोणा छे, पशुपालकोने भावफेरनी रकम चुकवामां आवी रही छे, साथे ज दूधमां भेळसेळ थतुं होवानो आक्षेपोनी पण रणपरियाए फगावी दीधा छे। किसान संघे करेला सगावादना आरोपोने पण रणपरियाए फगाव्या। किसान संघना प्रमुख साथे गंभीर आरोप लगावी दावो कर्यो छे के दिलीप सखिया अने तेना भाई दाऊद साथे संकळायेला छे। दिलीप सखिया सट्टा साथे संकळायेला होवानो पण दावो करायो। रणपरियाए कह्यु के साथे तेमणे किसान संघना प्रमुख सामे मानहानिनो दावो पण करशे। आक्षेपोनो जवाब किसान संघना प्रमुखे पण आप्यो छे। આવા આક્ષેપો અમારી સામે કરવામાં આવે છે કે ભાવ ફેરની રકમ આપતા નથી, ભાવ આપતા નથી, તો આ નામાંકિત ડેરીને બદનામ કર્યાના જે પ્રયત્નો કરે છે એ વખોડવાને લાયક છે। ડેરીમાં ભરતીની વાત કરે તો એમ કહે છે કે મારા ગામના 28 લોકોની ભરતી કરી છે, એ તદ્દન ખોટી વાત છે। મારા સમયમાં માત્ર 7 લોકો કે 7 થી 8 લોકોની ભરતી થઈ છે અને કુલ 11 લોકોની ભરતી થઈ છે। 11 લોકોમાં મારા સમય પહેલા 4 લોકોની ભરતી થઈ હતી અને મારા સમયમાં 7 થી 8 લોકોની ભરતી થઈ છે। એ લોકોને ચૂંટણીમાં ઊભું રહેવું હતું, પેનલમાં સમાવેશ કરવો હતો, એ લોકોનો પેનલમાં સમાવેશ ન થયો અને અન્ય લોકોનો તાલુકા કક્ષાએ સમાવેશ થયો, એટલે એ લોકોને પેટમાં એ દુખે છે કે એને રાખવામાં ન આવ્યા। નેપાળની બોર્ડર ઉપર 15 કિલો સોનું પકડાણું, એની અંદર આ દિલીપ સખિયા અને એના કાકાનો દીકરો અને ટોળકી છોટા શકીલ અને દાઉદની ગેંગ સાથે સંકળાયેલા છે અને હું સમજું છું ત્યાં સુધી એ હાલ એના કાકાનો દીકરો અત્યારે જેલમાં છે। એટલે આ ટોળકીના કાર્યો છે એ આવા ચીટિંગ કરવાના જ કાર્યો છે કે દિલીપભાઈ છે ને એ હરિપર તાલુકાના કાલાવડના વતની છે, બરાબર છે, અને ત્યાં એ શેરબજારનું કરતા એમાં લગભગ 10 કરોડનો એને ચૂનો લગાડી દીધો અને 3 લોકોના જીવ ગયા, આપઘાત કરી લીધો 3 લોકોએ। પબ્લિકનો મુદ્દો ચેન્જ કરવા માટે એને વ્યક્તિગત આક્ષેપબાજી કરી છે, એ આવડા મોટા વ્યક્તિને શોભે નહીં। એને ખબર નથી કે 70,000 ખેડૂતોનું અને પશુપાલકોનું જે નેતૃત્વ કરી રહ્યા છે અને એ એમ કહે છે કે જિલ્લાનો સામાન્ય ખેડૂતનો દીકરો દાઉદ આયરે સંકળાયેલો છે, તો હું એમ કહું છું મીડિયા મારફત શ્રી દાઉદના મિત્ર છે, એને ખ્યાલ છે કે મારે દાઉદ આયરે કનેક્ટેડ છે। આવી વાહિયાત વાત કરી અને પ્રજા અને ખેડૂતોને બીજા રસ્તે ન દોરે એની જે નૈતિક જવાબદારી છે કે એના સગા ભત્રીજાને એજીએમ શું કરવા બનાવ્યો, જે જનરલ એકાઉન્ટ મેનેજર એને શું કરવા બનાવ્યા, એના ગામના એના નજીકના માણસોને મેન ખાતા એને શું કરવા આપ્યા, ડેરીના જે ભેળસેળ માટે જે લેબોરેટરીની અંદર જે યોગ્ય વ્યક્તિ હતો 2014 ની અંદર એને કાઢી અને એને રમેશભાઈને એ નેતૃત્વ શું કરવા આપ્યું।